કેમ છો બાળ મિત્રો મજા હું સંગીતા પટેલ અશ્વમેઘ વિદ્યાલય મિત્રો આજે આપણે ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર દસ ચાલો સૌને રમત મુબારક એમાં આગળ વધીએ તો ગુજરાતી પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં પારું નંબર એકસો ને ચોસેઠ કાઢો પારા નંબર એક એકસો ને ચોસઠ પર આપણે જોઈએ તો ખોટો અક્ષર કે શબ્દ છેકી વાક્ય ફરીથી લખો અહીં એક પ્રવૃત્તિ કરવાની છે તમારે કે અહીં જે વાક્ય આપ્યું છે એ વાક્યમાં તમારે ખોટો અક્ષર અથવા તો ખોટો શબ્દ હોય એને છેકીને ફરીથી વાક્ય અહીં આ જે ખાલી જગ્યા આપી છે એમાં લખવાનું છે તો જોઈએ આપણે એને ચોર સિપાહીનો ની નું રમત બહુ ગમતી એમાં ખોટો અક્ષર કયો છે તો નો અને નું આ કાઢી નાખીને તમારે કેવી રીતે વાક્ય લખવાનું છે તો એને ચોર સિપાહીની રમત બહુ ગમતી કઈ રીતે લખવાનું છે એક ઉદાહરણ તમે જોઈ લો પછી તમારે જાતે લખવાનું રહેશે બરાબર આ રીતે તમારે લખવાનું છે કે એને ચોર સિપાહી આ નો અને નું છે અહીં ની લખવાનું છે બરાબર ની સાચું છે એટલે ની લખીશું ની રમત બહુ ગમતી બરાબર આ રીતે તમારે લખવાનું છે કે એને ચોર સિપાહીની રમત બહુ ગમતી આ રીતે વાક્ય ફરીથી લખવાનું છે હવે આગળ છે બિલે બીક લાગતું લાગતો લાગતી નહી કયા શબ્દો છેકવાના છે તો લાગતું અને લાગતો તો વાક્ય કેવી રીતના બનશે કે બીલે બીક લાગતી નહીં આ રીતનું વાક્ય તમારે અહીં નીચે લખવાનું રહેશે બિલેને હિચકા ખાવાની નું નો આદત પડ્યું પડી પડ્યો હતી આમાં તમારે છેકવાનું કયું રહેશે તો નું નો અને પડ્યું પડ્યું આ છેકવાનું રહેશે હવે વાક્ય કેવી રીતના બનશે બિલેને હિચકા ખાવાની આદત પડી હતી આ રીતનું વાક્ય તમારે અહીં નીચે લખવાનું છે વડીલે બિલેને હિંચકા ન ખાવાનો ના ની શિખામણ આપ્યો આપી આપ્યા તો ખાવાનો કે નાખીશું ના છેકી નાખીશું આપ્યો છેકી નાખીશું આપ્યા છેકી નાખીશું વાક્ય કેવી રીતના બનશે વડીલે ન ન ખાવાની ખાવાની શિખામણ આપી બરાબર આ રીતનું વાક્ય તમારે લખવાનું રહેશે બિલે વડનું ના ને ઝાડ પર હિચકા ખાય બિલે વડ ના ઝાડ પર હિચકા ખાય આ રીતે વાક્ય લખશો હું મોટી મોટો મોટે થઈને ના ની તો કયું છે મોટી મોટે તો વાક્ય બનશે હું મોટો થઈને ઘોડાનો રખેવાડ બનીશ આ રીતનું વાક્ય તમારે અહીં નીચે લખવાનું રહેશે આ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે બાળકો હવે આપણે આગળ જોઈએ વાક્યો વાંચી અહીં કોન્ટમાં કેટલાક વિધાનો આપ્યા છે તે તમારે ખાલી જગ્યામાં લખવાના છે યોગ્ય જગ્યાએ યોગ્ય વિધાન લખવાનું છે બરાબર તો પહેલું છે લતાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂટવી લીધી મને ગુસ્સો આવ્યો શું આવશે ગુસ્સો આવ્યો આદ્યાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું તેને બીક લાગી શું આવશે બીક લાગી હરેશ રાત્રે અંધારામાં એકલો ધાબા પર ગયો અચાનક તેના ખભા પર ગરોડી પડી તેને

તો આજે બે પ્રવૃત્તિ કરી છે ખાલી જગ્યા અને જે ખોટા અક્ષર છેકીને સાચું વાક્ય લખવાનું છે એ તમારે પાઠ્યપુસ્તકમાં કરવાનું રહેશે અને સદેબોથીમાં કરવાનું રહેશે એની પીડીએફ તમને મળી જશે હવે આગળનો આપણે આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ